नमस्कार विद्यार्थी मित्रों, संस्कृति सेकंड ईयर हाई सेकेंडरी स्कूल शिवारना यूट्यूब चैनल ना माध्यम थी हूँ खेराड़ा इमान। आज धोरण 11 की अंदर गद्य नंबर 22 जमाना प्रमाणे भाग बेनी बात करीश। मित्रों अब सब कोई जानो छो ते प्रमाणे आपणे भाग एक नी अंदर लेखिका नो परिचय अने थोड़ी તો એ બિહારી દીકરી કે એનાથી શ્રેષ્ઠ
મિત્રો જ્યારે એને આવા સંસ્કાર આવ્યા ને ત્યારે બિહારી આ પહેલા સંસ્કારની અસર નીલા પર કરી કે બિહારી એની પ્રશ્ન બારી એનામાં સારા સંસ્કારો આવે એવા પ્રયત્નો કર્યા પણ એની અસર નીલા પર કરી કે નીલાએ આ સંતોના આદર્શોને લઈ લીધા જીવનમાં વણી લીધા અને ખાંચી ખાંચીને આપેલી આવી વાતોની નીલાના મગજ ઉપર તીવ્ર છાપ પાડી કે બીજી સામાન્ય છોકરી કરતા નીલા અલગ નિરાળી હતી નિરાળો હોવો એટલે અન્યથી જુદું જુદું હોવું બીજી છોકરીઓને તમે જોઈ લો તો કેવી હોય આજથી હોય એના મનની અંદર કોઈ તહેવાર કે કોઈ ઉત્સવમાં એ ભરતીને સમગ્ર રસ અને ઘર અને એના પિતાના જીવન ઉપર અન્ય છોકરીઓ કરતા નીલાની અલગ જુદા જ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવનારી એવી આ નીલા એના માટે તો વાર તહેવાર કે ઉત્સવ માત્ર ને માત્ર એનું ઘર અને એના પિતામાં સમાપ્ત એમના માતાના મૃત્યુ પછી જે કાંઈ એના બાપે નીલાના ઉછેર માટે જહેમત ઉઠાવી હતી ને પરિશ્રમ કર્યો હતો ને એની અસર આ નીલાના નાનકડા મગજ ઉપર એમ પડી કે કોઈને પણ કહી આવે કોઈએ કહી આવે પહેલા નીલા પોતાના પિતાના ઉપર રહેલી જે જવાબદારી છે ને એ જવાબદારીના ભારને ભાંગવો કરવા લાગી એટલે એને મન તો માત્ર ઘર અને બાપ એની દુનિયા એનો તહેવાર હતો એનો ઉત્સવ હતો એના સાર પ્રસંગો હતા કોઈના કહ્યા પહેલા નાનકડા મગજ ઉપર બાપના ભારને હળવો કરવાની એટલી અસર થઈ એની વાત ન પૂછો એના દ્વારા કે નીલા દ્વારા પિતાની દરકાર કે નીલા થોડી સમજણી થઈ થોડી મોટી થઈ એટલે એના બાપની એવી દરકાર કરતી હતી કેવી કાળજી રાખતી હતી કે જેટલી દરકાર કાળજી બિહારી નીલાની રાખતો એટલી જ નાના હતી નીલા પણ એના બાપ બિહારીની કાળજી રાખવા લાગી સવારના દાંતન મંજન અને મોઢું ધોવા માટે પાણીનો લોટો ગોઠવી દીધી જોજો હવે નીલા થોડી મોટી થઈ છે અને નીલા કઈ રીતે એના બાપની દરકાર રાખે છે બિહારીને જગાડતા નાહવા માટે ગરમ ઠંડા પાણીની ડોલ ચકચકિત કરી મૂકતી સાથે લોટો મૂકતી ટુવાલ અને કપડા એમના તૈયાર રાખતી અને ત્યાર પછી એ નાહવા બોલાવતી જો તો ખરા આ બધું કામ હમણાં સુધી બિહારી કરતો હતો પણ હવે થોડી એનામાં સમજણ આવી ગઈ જે સંસ્કાર એનામાં હતા જે જવાબદારી હતી જેની એને ભાન થઈ ગઈ હતી એ વસ્તુને સમજી ગઈ એટલે આવી બધી તૈયારી કરી એના બાપ બિહારીને બોલાવતી બિહારી નાય ઉઠે એ પહેલાં પૂજા માટેનો સામાન પ્રસાદ અને માળા જે રીતે તૈયાર કર્યા હોય કે બિહારી ત્યાં જાય એની નજર સામે જ બધું રાખતી છાપા અને ટુવાલ યોગ્ય જગ્યાએ રાખવા લાગી આ મિત્રો આવી રીતે એના બાપની આ દરકાર રાખવા લાગી કે ના નથી નાના હાથ આ નીલાય આ કરવા લાગી છે અન્ય છોકરી વચ્ચે કે અલગ એ વસ્તુને ભણ્યા નિશાનનો સમય પૂરો થઈ પછી ભણતી કે નિશાળનો સમય પૂરો કરી બાપ દીકરી સાથે નીકળી જતા નિશાળે ઘરે આવી અને વળી પાછી નીલા વિચારી પોતાના કામે ચડી જતી આમને આમ સમય જે છે એ આગળ વધવા લાગ્યો પણ પોતાની દીકરીની અંદર આવા ગુણોને જોઈ અને બિહારી અન્ય દીકરીઓ કરતા છડિયાથી પોતાની દીકરીને જોઈ એના મનની અંદર ઘણો આનંદ એ પોતે ઘણો આનંદિત થઈ ગયો શા માટે કે મારી દીકરીની અંદર આવા સંસ્કારો પોતાની દીકરી આજકાલની જે છોકરીઓ છે એ કરતા છડિયાથી જોઈ અને બિહારીની છાતી ગસ ગસ ફૂલવા લાગી કે આ છોકરી નાનપણ ઉંમરે આટલું કામ કરવા માંગતી પણ મિત્રો બિહારીની મનની અંદર એક ગુંજવણ વધતી જતી કઈ કે નીલાની ઉંમર કે ધીમે ધીમે વધી રહી એ વધતી ઉંમરને જોઈ અને બિહારીના મનમાં થોડી ચિંતા મૂંઝવણ થવા લાગી કારણ કે નીલાને લાયક એવો કોઈ છોકરો
કે નીલાની સરખામણીએ એટલે જે કઈ છોકરાઓ જોતો ને બિહારીને એનાથી ઉતરતા લાગતા, કારણ કે આવી સંસ્કારી અને સાદી દુનિયા માટે આવો સંસ્કારી અને સાદો છોકરો હોતો હોય કે જેટલા છોકરાઓ બિહારી જોતો ને એ બધા જ એનાથી ઉતરતા લાગતા હતા પોતાનામાં અને પોતા અન્યમાં થોડો પારકામાં થોડોક તો ભેદ હોય એવું વિચારી એને પોતાના પ્રયત્ન બિહારીએ ચાલુ ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. પણ મિત્રો જ્યારે એમને એવું લાગ્યું કે ખરેખર મારે નીલાની સંમતિ લેવી પડે કે હું એમના માટે જે છોકરાની શોધ કરી રહ્યો છું તમારે નીલાની પણ એક વખત સંમતિ લેવી પડતી, પણ એ હિંમત ન કરી શકતો. કોઈ વખત એનાથી પ્રયત્નો કરવા છતાં પૂછાય છે તો નીલા બસ શું જવાબ આપતી કે મારે નિરા કે જેવી રીતે ભગવાન કૃષ્ણની મીરાબાઈ મોહિત થયા હતા અને સમગ્ર જીવન કૃષ્ણમય બનાવ્યું હતું એની માફક મારે પણ મીરાબાઈ કે સમગ્ર જીવન દરમિયાન તમારી સાથે રહી અને મારે તમારી સેવા આ જવાબ એનો જીત દ્વાર કે પોતાના દરમિયાન લાગણી મને જોઈ પુત્રીની લાગણીને જોઈ બિહારી ઘણો ભરખાતો ઘણો એને આનંદ થતો હતો, પણ એની શાંતિ અને સલામતી આમાં આબાદ થઈ રહી છે એવું મને લાગે છે. પણ નીલા તો એ કોઈ વાતને માનવા તૈયાર નથી. એ હંમેશા માટે પીઠે ચાલુ રાખી હતી બિહારી આટલું કરી દીકરીના ગંભીરતામાં મેં ઠાર કે મારે ખરેખર દીકરી માટે શું કરવું જોઈએ. પણ મા વગરની આ દીકરી હરેક વખતે માત્ર અને માત્ર નાગેતી અને સમજતી નહીં. આ વિચારે એમણે સર્વ દિશાઓની અંદર પ્રયત્નો ચાલુ કરી દીધા. મામા માછી દયાવા સૌને નીલા માટે સારા એવા મૂર્તિઓ શોધવા માટે બિહારીએ જણાવ્યું, પણ નીલાના મનની અંદર તો વિચાર હતો જ અને કેવો મૃત્યુ ગોતવાનો છે એ આ બધાને બિહારીએ ઝીણવટપૂર્વક સમજાવી દીધું. બધી રીતે જો યોગ્ય મળે તો જ આપણે પગલું ભરવાનો, અન્યથા નહીં. આપણી દીકરી દીકરી ફરિયાદ કરીને ઘરે આવી ન જોઈએ અને દુઃખી ન થવી પડે. આવો અમે એની શોધ કરવી છે. એટલે નીલા માટે તમે જોઈ લો દીકરા છોકરાની શોધ મૃત્યુની શોધ થવા લાગે છે. પણ અહીંયા નીલા તો પોતાનું સાદું અને સાદગીથી બનેલું જીવન જીવે છે એની શું અવસ્થા થાય છે એ શું વિચારે છે. નીલાને મેળવવા કઈ કેટલા છોકરાઓ ઉતાવળિયા થઈ ગયા છે. સુંદર દેખાવો ચારિત્ર વર વરસ ઘર ઉચ્ચ સંસ્કાર આ બધું જ નીલાને સામે ચાલી નીકળે છે. પણ એમાંથી કોને પસંદ કરે એની ચિંતા એના મનમાંથી આ વ્યક્તિ છોકરી આમ સારી ગઈ પણ બિહારી પછી જવું અને જમાના પ્રમાણે ન રહેવું છોકરીમાં બધા પણ એ પોતે જમાના પ્રમાણે રહેતી નથી. આવો વિચાર કરી અને બિહારીનું અસ્તિત્વ વર્ષો પછી જતો તો બિહારી ઘણો બધો વિચાર કરતો હસો રાખતો. ઘણી બધી વખત બિહારી એવા પ્રયત્ન કરતો કે નીલા અને બિહારી વચ્ચેનો સમાજ એવો પ્રયત્ન કર્યો કે નીલાના મનમાં શું છે નીલાના મનની અંદર શું વિચાર છે એ મારે જાણવું છે. જેવી રીતે ધગધગતા લોખંડ ઉપર જેમ ધમણના ઠા પડે છે અને એનો આકાર પામે છે એના તંતુઓ છૂટા પડે છે એવી રીતે આવો વિચાર કરી અને બિહારીના મનની પણ અનેક આવા તંતુઓ છૂટા પાડવા લાગતા અને એના મનમાં વિચાર આવતો કે નીલાનું આવું ભવિષ્ય નીલાનું આવું નશીબ. પણ નીલાને ખબર પડે તો આ બધા પ્રશ્નો જે છે ને એ બિહારીના મનમાં જ નીલા પ્રત્યે, પણ નીલાના મનમાં તો કંઈ લગ્ન કરવાની ઈચ્છા જ નથી. અને તો મીરાબાઈની માફક એના પિતાની સેવા કરી છે અને બીજું કંઈ પણ. પણ પેલો બિહારીનો બાપ જે છે ને એ ખૂબ ચિંતિત છે એના મનની અંદર વિચાર આવ્યા કરે છે. ત્યારે સાદી
અને ઉત્તમ વ્યક્તિત્વ ધરાવનારી આદિત્ય માટે કેવા મૂર્તિઓ એનું નસીબ શું છે, એનું ભવિષ્ય શું છે, પણ નીલાને ખબર પડે. અને મનને વાળી જેને નીલાને હસતા હસતા કહ્યું કે નીલા તું મીનાની માં પણ બે છે. એટલે હવે બંને વચ્ચેનો સંવાદ થાય છે. નીલાને એનો બાપ બિહારી કહે છે કે તું જે સાદા વાળ બોલે છે એના બદલે પેલી નીલા જે છે મીના જે છે એ બે છે. ત્યારે તે વાળની લગ્ન થાય કે તું બે લગ્નની માં પગ લે ને નીલા કૃત્રિમ રીતે એવું હાસ્યના બાપની સામે કરતી અને થોડી વાર રહી અને લાડથી કહી શું નીલા એને જવાબ આપે છે છીછી કે બોછીમાં વાલ લટકતા હોય મને ભાવે નહીં, નખરાની છોકરી હોય ને એ બે છે. નીલા એના બાપ બિહારીને કહે છે મને તો અંબોડો છે, બધા જ વાળ ભેગા કરવા એને અંબોડો કહેવાય છે કે મને અંબોડો છે. એનો બાપ વધારે આગળ એના વિશે જાણવાનો પ્રયત્ન કરે છે કારણ કે એને જે પ્રશ્ન પૂછ્યો ને એનાથી થોડી એને શરમ લાગી. કે નીલાને પણ લાગવા કે મારી જે વધતી ઉંમર છે એ વધતી ઉંમર સાચી મારા પિતાને મારી ચિંતા લાગવા માંડી છે અને મારા પિતા મારા પ્રત્યે કંઈ અલગ વિચારી રહ્યા છે. થોડા દિવસો બાદ ફરી વખત બિહારીએ હિંમત કરી અને બિહારી બજારમાંથી સરસ મજાની ચાડી લીધી. શામ કે નીલા કદાચ આ ગુણ સાડી પહેરે તો એનામાં કાંઈક થાય. નીલા તું આ સાડી પહેરજે, આજે આપણે સિનેમા જોવા જઈએ. બિહારી કે એની દીકરી ફિલ્મ જોવા જઈએ, કોઈક સારું પારિવારિક ફિલ્મ આવ્યું તો એને જોવા જઈએ. ત્યારે નીલા શું કહે છે કે ના મને આવી ઝીણી સાડી પહેરવી ના ગમે, આછકલું લાગે, શરીર સાવ આછું આછું લાગે. કે જોવાનું નામ થાય આ જવાબ પછી એનો બાપ જે છે એને એવું લાગ્યું કે ખરેખર હું વ્યક્ત એને એકવાય જ એવું લાગવા માટે ગમે એટલું કરો, પણ બિહારીને આ ગમે તેવું પર વિચાર નથી. તમને મન હોય તો તમે જાઓ. નીલા કે છે એના બાપ, પણ બિહારી શું આવું શા માટે કહે છે કે અહીંયા છોકરીની લેવલમાં એને લાવવા એનામાં જે વધારે સંસ્કાર હતા ને એ સંસ્કાર તો યોગ્ય છે, પણ થોડું જમાના પ્રમાણે જો એ ચાલે ને તેમના માટે યોગ્ય વર યોગ્ય ગુરુ થયો પણ વળી ગુરુ અર્જીને બિહારી કહે છે કે તમને વળી બિહારીને નીલા કહે છે કે તમને વળી આવા સિનેમા જોવાનું પણ નીલાના જવાબથી બિહારી કહે છે કે થોડો વિચાર તમે વળી અને જો મને આવું છે એવા ખ્યાલ તમે પૂછતા હો તો એ તમારી ભૂલ છે. ત્યારે બિહારી કહે છે કે હા કે હું તો તારી માત્ર પરીક્ષા કરતો હતો, મને કોઈ એવી ઈચ્છા નથી બચાવવા માટે એ વાક્ય રજૂ કરે છે. ત્યારે નીલા કહે છે કે હું કાંઈ એમાં નાપાસ થાવ તેવી નથી, કોની દીકરી છે કારણ કે એમાં સંસ્કાર છે. નીલાના આવા જવાબથી બાપ હરખાતો હતો, પણ એને કૃત્રિમ હાસ્ય શું કહ્યું કે નાના પણ નીલા તારે થોડા સારા કપડા પહેરવા જોઈએ, સારું તૈયાર થવું જોઈએ, બધા સાથે હળવું મળવું જોઈએ, ફરવું જોઈએ. તું જે આ એકદમ સાદાથી જીવન જીવે ને એમાં થોડું પરિવર્તન લેવા નીલા કહે છે કે પીલા શા માટે મારે બધાની સાથે હળવું કરવું પડે, શા માટે મારે તૈયાર થવું પડે. ત્યારે પેલો બિહારી થોથડાઈ જાય છે એનું કારણ પ્રસ્તુતિ તો બિહારીએ કરી દીધી છે, પણ આગળ ઘટના શું બને છે
વળી પાછા વિડિયોની અંદર મળીશું ત્યારે કરીશું. અહીંયા આજે આપણે આ વાતને પૂરી કરીએ છીએ. મિત્રો જો તમને આ વિડિયો અંતર્ગત કોઈ પ્રશ્ન હોય તો નીચે આપેલ વોટ્સએપ નંબર ઉપર ફોન કરી અને તમે જાણી શકો છો. અહીંયા રાખશું વધારે નહીં, એની વાત ભાગ 3 ની અંદર કરીશું. અસ્તુ.